ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અવારનવાર તેના પરિભ્રમણ દરમિયાન અવકાશમાં નરી આંખે દેખાતું હોય છે. ગઈકાલે ગુજરાતના આકાશમાંથી સાંજે 7:47થી 7:53 દરમિયાન સ્પેસ સ્ટેશન પસાર થયું હતું. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને જોવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને જોવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નરી આંખે સ્પેસ સ્ટેશનને અવકાશમાં નિહાળીને લોકો રોમાંચિત થયા હતા. આ સ્પેસ સ્ટેશન 27,000 કિલોમીટરની ઝડપે અવકાશમાંથી પસાર થતું હોય છે. ગઈકાલે નૈઋત્યથી ઈશાન દિશા તરફ જતું તે જોવા મળ્યું હતું, તો સાથે જ લોકોને શનિ તેમજ ગુરુ ગ્રહોને પણ જોવાનો લહાવો મળ્યો હતો. વૈજ્ઞાનિકોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની જાણકારી આપી હતી. સ્પેસ શટલ હમણાં ખૂબ જ થોડી મિનિટો પહેલા પસાર થઈ ગયું. બધા એટલા બધા રોમાંચિત હતા કે જેને કારણે બધા સાઉથ વેસ્ટ સાઉથ સાઉથ વેસ્ટ સાઉથ કરતા કરતા ખૂબ સરસ રીતે સ્પેસ શટલને જોઈ શક્યા. ભવિષ્યમાં એમ કે લોકોને કોલોની સ્થાપવા માટે લોકો અંતરિક્ષમાં જઈને રહી શકે અને અંતરિક્ષમાં રહેવાથી શું શું ગેરફાયદા છે, શું ફાયદા છે, અંતરિક્ષમાં લાંબુ સમય આપણે રહી શકીએ કે નહીં, એમાં હાડકાઓ પર શું અસર, શરીર ઉપર શું અસર, એમાં ભવિષ્યમાં તો બીજા ઘણા બધા પ્રયોગ થશે. વિવિધ પ્રયોગો કરવા માટે આ પ્રાથમિક શરૂઆત છે. જે સ્પેસ સ્ટેશન આપણા ઉપરથી જે પાસ થાય છે એની સ્પીડ લગભગ 24,000 કિલોમીટર પર આર છે અને પૃથ્વીને લગભગ 1.5 કલાકની રેન્જમાં તમે જોવો તો 16 વાર ચક્કર મારે છે. લગભગ અમદાવાદના ઘણા લોકો એમને નેકેડ આઈથી જોઈ શકાય છે. એવી જ રીતે તમે 3D ISS ટ્રેકરમાં જશો તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દરેક વ્યક્તિ જોઈ શકે. વૈજ્ઞાનિકે અમને એટલું બધું સારું એડવાન્સમાં નોલેજ આપ્યું કે સમયસર આ જ સમયે સ્પેસ સ્ટેશન દેખાશે, આટલી મિનિટમાં એ આઉટ ઓફ અમદાવાદ જતું રહેશે અને સેમ એ જ ટાઈમે જે નજારો જોવા મળ્યો એ ખૂબ અદ્ભુત હતો અને પ્રજાનો એટલો ઉત્સાહ હતો કે નરી આંખે જોઈ શકાયું અને ખૂબ આનંદ થયો.